काशीबा हरिभाई गोटी चैरिटेबल ट्रस्ट सूरत, ममता केळवणी मंडळ मोठी सरसन, प्रमुख श्री शांतिभाई पटेल, आचार्य श्री दवासिंग भाजिया, श्री धर्मजीवन कन्या छात्रालय, आदरणीय श्री धीरज कुमार वसोया, कर्मभूमि सूरत थी आपे सेवा कर्म कीधा, खूब सखावत करी लोकमा यशना अमृत पीधा। मातृश्री काशीबा हरिभाई गोटी चेरिटेबल ट्रस्ट એટલે અંતરિયા ગામોમાં સરસ્વતી ધામોના નિર્માણથી બાળકોના શિક્ષણને અજવાળતી તેજવ ધારા 309 સરસ્વતી ધામના નિર્માણ દ્વારા ટ્રસ્ટ જાણે રાષ્ટ્ર નિર્માણમાં અનુપમ ભૂમિકા ભજવી રહ્યું છે। આપે આ ટ્રસ્ટના વિરાટ ગોવર્ધનને ટેકો આપતો સહયોગી દાતા તરીકે ઉદાર હાથે આર્થિક અનુદાન સમર્પિત કર્યું છે। આજે 120મા સરસ્વતી ધામ શ્રી ધર્મજીવન કન્યા છાત્રાલયના સહયોગી દાતા તરીકે લોકાર્પણ સમારંભમાં પધારી આપે અમને અનુગ્રહિત કર્યા છે તે બદલ અમે આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। રાજકોટ પાસે કાલાવડ નામે રળિયામો આપનો વતન, પરંતુ પ્રાથમિક માધ્યમિક અને સ્નાતક સુધીનો અભ્યાસ સુરત ખાતે આપે સંપન્ન કર્યો। પિતાના વિકસાવેલા ડાયમંડ મેન્યુફેક્ચરિંગના વ્યવસાયમાં આપે તેમને અનન્ય સહયોગ આપ્યો। 1990થી સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડમાં ભાગીદાર તરીકે આપનું ઉત્તરદાયિત્વ ખૂબ જ નોંધનીય રહી છે। સુરતમાં પાટીદાર સમાજ, કિરણ હોસ્પિટલ તથા પાટીદાર સમાજની નવનિર્મિત હોસ્ટેલના બાંધકામ અંગે આપે આપેલું યોગદાન સાચે જ અમૂલ્ય રહ્યું છે। વતનના ગામો પણ સ્મશાન ભૂમિના વિકાસ માટે તથા પટેલ સમાજના ભવનના નિર્માણ માટે આપનું યોગદાન અને માર્ગદર્શન સૌને માટે પ્રેરક છે। ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી આપ સહજ રીતે ઉઠાવીને વિદ્યાર્થીના ભવિષ્ય નિર્માણનો અવિરત પરિશ્રમ ઉઠાવી રહ્યા છો તે બાબતો અમને પણ પ્રેરી રહી છે। આજે અમારા અંતરિયાળ વિસ્તારમાં નિર્માણ પામેલા શ્રી ધર્મજીવન કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગી દાતા તરીકે પધારી આપે અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે તે અમારા માટે આનંદનો વિષય છે। પરમ કૃપાળુ પરમાત્માના ચરણે પ્રાર્થના કે આપના દ્વારા સમાજ સેવાના વિભિન્ન ક્ષેત્રોમાં વધુ ને વધુ નોંધપાત્ર પ્રદાન થતું રહે તથા આપનો સ્વાસ્થ્ય નિરામય રહે અમે છીએ આપના ઋણાનુરાગી। જય હિન્દ। ખૂબ ખૂબ આભાર સારા ત્યાં જ ઉભા રહેશો અને ધીરજ કુમાર વસોયા વિનંતી મંચના આગળના ભાગમાં આવશો। આપણે એમનો દાતા તરીકે બહુમાન કરવું છે ત્યારે આ સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી જયંતિભાઈ લખાણી, આ સંસ્થાના પ્રમુખ શાંતિલાલ ભાઈ અને સાથે સાથે જે મુરબ્બી પધાર્યા છે આપણી વચ્ચે એમને વિનંતી કરવી છે કે શ્રી એચએસ પટેલ સાહેબ, એચએસ પટેલ સાહેબને વિનંતી, સાથે સાથે આપણે વિનંતી કરીએ શ્રી કેશુભાઈને કે આપ પણ આમાં સાથે જોડાશો। ધીરજ કુમાર વસોયાનું આપણે બહુમાન કરવું છે, એક બે ત્રણ ચાર નહીં સાહેબ, પણ આ ભવનના નિર્માણમાં લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને એમાં પંગર ભવનના જે સહયોગી દાતા તરીકે આપણને જેમણે મળ્યા છે આપણું સદભાગ્ય છે કે 15 આવા ભવનોના નિર્માણમાં જેનો સહયોગ મળ્યો છે એવા દાતાનું બહુમાન થાય છે સાહેબ। ત્યારે આપણે બે હાથ ઉપર કરી સ્થાન ઉપર ઊભા થઈ અને આપણે એમનું બહુમાન કરવા તરફ આગળ વધીએ। પોતાના સ્થાન ઉપર દરેક વ્યક્તિ અત્યારે ઊભા થઈ જાય, સ્ટેન્ડિંગ ઓવેશનની મુદ્રામાં આપણે એમને બહુમાનિત કરવા છે ત્યારે વિનંતી કરીએ આપણે ભાઈ શ્રી ધીરજલાલ વી કોટડિયાને પણ આપ પણ એમાં સાથે જોડાશો કારણ કે બંને ભાગીદારો છે। ધીરજભાઈ કોટડિયા અને ધીરજકુમાર વસોયા બંને ભાગીદારો છે। મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ધીરજભાઈ નામ હોય ને એનામાં ધીરજ એટલી બધી હોય કે એક વખત ઉન્નતિ અને પ્રગતિ જરૂર એની થાય। ધીરુભાઈ અંબાણી પણ જોઈ લો, અમારે ધીરજભાઈ વસોયા જોઈ લો અને ધીરજભાઈ કોટડિયા પણ જોઈ લો, બે હાથ ઉપર કરી સાહેબ જોરદાર કરતા ધોની સાથે આપણે વધાવીએ ફેરાવીએ। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ, પોતાનું સ્થાન જાળવી શકો છો। નિધો રાખે નહીં દેવતા, આખું રાખે નહીં મીર, ભરી સભામાં ફરવા પડે એ કાળિયા ઠાકોર નહીં 999 ચીર સાહેબ અહંકારમાં મને હોના ની દેખા દે મોઢામાં મારી અને દાંતની રેખાનું દાની બ્રાહ્મણને કરે છે મારા આંગણે યાચક છે
ને કહે છે આ કરણ છે દેવાજી હાથમાં હરે રે ચેત નરકું ચેત પરે છે ગુમાનમાં
इत तो दरवाजो खोलो विमान मा विमान ऐसा किया हमने धमाका। भाई भाई